गुड मॉर्निंग स्टूडेंट। चलो बाळको, बधा मजामां हशो ने तमे? चलो बाळको, आजनो आपणो विषय छे गणित गम्मत। गणित गम्मतनी अंदर आजे आपणे पाठ 12 भाग पाडीशुं विषे आजे आपणे अभ्यास करीशुं बाळको। चलो बाळको, तमारे तमारुं गणित गम्मतनुं पाठ्यपुस्तक खोलवानुं छे। पाठ्यपुस्तकनी अंदर तमारे पाठ 12 आपणे भाग पाडीशुं पेज नंबर 160 खोलवानुं छे। अने आजे मारी साथे तमारे अभ्यास करवानो छे। चलो बाळको, तमारे पेन्सिल अने तमे तमारुं पाठ્યપુસ્તક ખોલો। चलो बाळको, बधा रेडी ने? तो चलो हवे आपणे पाठने समझिए। चलो बाळको, तमारे तमारा पाठ્યપુસ્તકમાં ધ્યાન આપવાનું છે। ચાલો, દરેક જૂથમાં કેટલા છે? જો બાળકો, અહીં આપને પતંગિયાના ચિત્ર આપેલા છે અને ચિત્ર જૂથમાં છે। જૂથમાં કોને કહેવાય એ તો તમે ધોરણ 2ની અંદર શીખી જ ગયા છો બાળકો। તો જુઓ, અહીં આપણને પતંગિયાના 2 જૂથ આપેલા છે, પતંગિયાના ચિત્ર આપેલા છે। તો ચાલો હવે આપણે જોઈએ કે એક જૂથમાં કેટલા પતંગિયા છે। તો કે 1, 2, 3, 4, 5। પહેલા જૂથમાં કેટલા પતંગિયા છે બાળકો? તો કે 5 પતંગિયા છે। હવે આપણે બીજો જૂથ જોઈએ બાળકો। બીજા જૂથમાં કેટલા પતંગિયા છે? 1, 2, 3, 4, 5। બીજા જૂથમાં પણ 5 પતંગિયા છે બાળકો। તો બાળકો, બંને જૂથના પતંગિયા થાય અને કેટલા થશે? તો અહીંયા આપણને નીચે આપેલું જ છે કે 10 પતંગિયા છે। 2 જૂથમાં કેટલા છે? તો 2 જૂથના થાય અને 10 પતંગિયા છે। અને દરેક જૂથમાં 5 પતંગિયા છે। 2 જૂથ આપેલા છે, 2 જૂથની અંદર 5-5 પતંગિયા છે અને કુલ મળીને 10 પતંગિયા થાય બાળકો। ચલો બાળકો, હવે આપણે એના પછીના પેજ ઉપર આવીએ। ચલો બાળકો, એના પછીના ચિત્રમાં એટલે એના પછીના પેજ ઉપર આપણે જોઈએ તો અહીં આપણે પાંદડા છે અને પાંદડા ઉપર ઈયળો છે એવું ચિત્ર આપેલું છે, બરાબર? તો હવે અહીં આપણે જોવાનું કુલ ખાલી જગ્યા ઈયળો છે, તો આપણે બધી ઈયળોને ગણવાની છે કે કેટલી ઈયળો આપેલી છે। તો ચાલો આપણે ગણીએ। 1, 2, 3, 4, 5, 6, બરાબર બાળકો? ને 7, બરાબર? એક પાંદડામાં 7 ઈયળો આપેલી છે। પછી 7 પછી 8, 9, 10, 11, 12, 13, 14, પછી 15, 16, 17, 18, 19, 20 ને 21। ચલો બાળકો, બધી થઈ કુલ કેટલી ઈયળો થઈ? તો કે બધી થઈ અને 21 ઈયળો થઈ, બરાબર? તે ખાલી જગ્યા જૂથમાં છે। આ 21 ઈયળો છે એ કેટલા જૂથમાં છે? તો કે એક જૂથમાં 7 ઈયળ છે, બરાબર? તો એવા 3 જૂથમાં છે, આ પહેલું જૂથ, આ બીજું જૂથ અને આ ત્રીજું જૂથ, એટલે કે 3 જૂથમાં છે, એટલે અહીં આપણે 3 લખીશું બાળકો। પછી જોઈએ, દરેક જૂથમાં ખાલી જગ્યા ઈયળો છે, તો આપણે ગણીને કેટલી ઈયળો છે? 1, 2, 3, 4, 5, 6 અને 7, આમાં પણ 7 છે, આમાં પણ 7 છે અને આમાં પણ 7 છે, એટલે દરેક જૂથમાં 7 ઈયળો છે બાળકો। બાળકો, તમારે પણ સારા અક્ષરે તમારા પાઠ્યપુસ્તકની અંદર લખવાનું છે। ચલો હવે એના પછી આપણે જોઈએ। ઓહો, સરસ મજાનું શું છે? લાડુ। લાડુનું ચિત્રનું જોઈને તો તમને બધાના મોંમાં પાણી આવી જતું હશે, આવી જાય ને બાળકો? હા, કેમ કે તમને લાડુ તો બહુ જ પસંદ હશે।
તો ચલો બાળકો, હવે આપણે આગળ જોઈએ અને આપણે આવા સરસ મજાના લાડુને ગણવાના છે અને આપણી બુકમાં લખવાના છે બાળકો. ચલો બાળકો, કુલ કેટલા લાડુ છે? ચલો બાળકો, આપણે બધા લાડુને ગણવાના છે. કેટલા લાડુ છે? તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12 બરાબર. એટલે બધા થઈને કુલ કેટલા લાડુ છે બાળકો? તો કે 12 લાડુ છે. એટલે આપણે ખાલી જગ્યામાં લખશું 12 બરાબર. પછી તે ખાલી જગ્યા જૂથમાં છે બરાબર. કેટલા જૂથમાં આપેલા છે આ લાડુ? તો કે પહેલું જૂથ, બીજું જૂથ, ત્રીજું જૂથ અને ચોથું જૂથ. એટલે તે 4 જૂથમાં છે. એટલે આપણે ખાલી જગ્યામાં લખશું 4 જૂથમાં છે. દરેક જૂથમાં ખાલી જગ્યા લાડુ છે. દરેક આ જૂથ આપેલા છે 1, 2, 3, 4 બરાબર. દરેક જૂથમાં કેટલા કેટલા લાડુ છે? તો કે 1, 2 ને 3 દરેક જૂથમાં 3 લાડુ છે બરાબર. એટલે આપણે ખાલી જગ્યામાં લખશું 3. ચલો બાળકો, તમે બધાએ લખી લીધું, તો ચાલો હવે આપણે એના પછીના નેક્સ્ટ પેજ વિશે અભ્યાસ કરીએ. ચલો બાળકો, 18 તારા દોરો, તમને 2 સરખા જૂથમાં વેચો. બાળકો, અહીં આપણે 18 સ્ટાર એટલે કે તારા દોરવાના છે અને એને 2 જૂથમાં વેચવાના છે બાળકો બરાબર. એટલે આપણે 18 તારા છે એને 2 જૂથમાં કેવી રીતે વેચવાના? તો કે આપણે કેટલા કેટલા તારા દોરવા પડશે બાળકો, વિચારો જે. 18 તારા દોરવાના છે અને એને 2 જૂથમાં વેચવાના છે બરાબર. એટલે આપણે 9 તારા દોરવા પડશે. એક જૂથમાં 9 અને બીજા જૂથમાં 9 એટલે કેટલા તારા થશે કુલ મળીને? 18. 9 ને 9, 18. એટલે ચાલો બાળકો, આપણે 9 સ્ટાર દોરીએ. ચાલો તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં દોરજો. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9 બરાબર બાળકો. અહીં મેં 9 સ્ટાર દોર્યા બરાબર. તમારે પણ 9 સ્ટાર દોરવાના છે. ચલો આ પહેલું જૂથ આપણું તૈયાર કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે બીજા જૂથમાં 9 દોરશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 ચલો બાળકો, આપણે પહેલાં જૂથમાં 9 સ્ટાર દોર્યા અને બીજા જૂથમાં પણ 9 સ્ટાર દોર્યા. એટલે 9 ને 9, 18. આપણે 18 સ્ટારને 2 જૂથમાં વેચી દીધા બરાબર. અહીં આપણે લખશું દરેક જૂથમાં 9 તારા છે. પહેલાં જૂથમાં પણ 9 અને બીજા જૂથમાં પણ 9. ચલો બાળકો, હવે એના પછી આપણે જોઈએ 18 મણકા દોરો બરાબર અને તેમના 3 સરખા જૂથમાં વેચો બરાબર. આપણે 18 મણકા દોરવાના છે અને અહીંયા આપણે એને 3 જૂથમાં વેચવાના છે બાળકો બરાબર. એટલે પહેલાં જૂથમાં આપણે કેટલા મણકા દોરશું? 6 મણકા આપણે દોરવાના થશે બાળકો. ચલો અહીંયા આપણે મણકા દોરશું. તમે પણ મારી સાથે દોરજો. 1, 2, 3, 4, 5 ને 6 બરાબર. એટલે આપણું પહેલું જૂથ તૈયાર થઈ ગયું બાળકો. ચલો હવે આપણે બીજા જૂથમાં પણ 6 મણકા દોરશું. 1, 2, 3, 4, 5 અને 6 ચાલો આપણું બીજું જૂથ પણ તૈયાર થઈ ગયું બાળકો. હવે આપણે ત્રીજા જૂથમાં મણકા દોરશું.
एक बे त्रण चार पांच ने छ बराबर एक बे त्रण चार पांच छ बराबर। चलो हवे आपणे बधा मणका फरी दोरी ले कि आपणे 18 मणका दोर्या छे बाळको। दरेक जूथमां आपणे केटला केटला मणका दोर्या? तो के 6 मणका आपणे दोर्या छे। तो हवे आपणे फरीथी आपणा બધા મણકા દોરી લઈએ કે આપણે 18 મણકા દોર્યા છે ને। એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર ને અઢાર આપણે 18 મણકા દોર્યા છીએ અને દરેક જૂથમાં આપણે 6 મણકા દોર્યા છે એવા આપણે 3 જૂથ બનાવ્યા છે। એટલે દરેક જૂથમાં આપણે 6 મણકા છે બાળકો। તો તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં લખી લ્યો। ચલો બાળકો લખી લીધું। ચલો હવે આપણે એના પછીનું પેજ જોઈએ। ચલો બાળકો દાણાને વેચો બરાબર। આપણે હવે દાણાને વેચશું। ચલો એમાં જોઈએ માતા પંખી એટલે પંખીની માતા છે એ 12 દાણા લાવે છે। જો બાળકો એ 12 દાણા લઈ આવી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર આ માતા પંખી છે એ 12 દાણા લઈ આવે છે બરાબર। અને આ માતા પંખીના બાળકો છે તેને કેવી રીતે સરખા ભાગમાં વેચી શકાય બરાબર? તો તે દરેક બચ્ચાને એક એક દાણો આપવાની શરૂઆત કરે છે। હવે 12 દાણા લઈ આવે છે અને એને 4 બચ્ચા છે 1 2 ને 3 4 અને દાણા કેટલા લઈ આવે છે 12 અને બધાને એને સરખા ભાગે વેચવા છે બાળકો। તો ચાલો હવે આપણે એને થોડીક મદદ કરવાની છે કે બધાને સરખા ભાગે કેવી રીતે વેચશે। તો તે દરેક બચ્ચાને એક એક દાણો આપવાની શરૂઆત કરે છે। જુઓ એક આને એક આપ્યો આને એક આને એક ને આને એક બરાબર બધાને એક એક દાણો આપ્યો। પછી તે ફરીથી દરેક બચ્ચાને પાછો એક એક વધારાનો દાણો આપે છે એક એક આપ્યો અને ફરીથી પાછો એક એક આપે છે એટલે એક એક બચ્ચા પાસે 2 દાણા થઈ ગયા 1 2 3 4 5 6 7 8 બરાબર 8 દાણા થઈ ગયા બરાબર। તો હવે દરેક બચ્ચાને 2 દાણા મળે છે તો હવે કેટલા દાણા બાકી રહ્યા બરાબર? એ માતા પંખી કેટલા દાણા લઈ આવ્યા હતા? તો કે 12 દાણા લઈ આવ્યા હતા બરાબર અને એને 8 દાણા છે એ દરેક બચ્ચાને 2 દાણા કરી અને એને આપી દીધા। તો હવે એની તેની પાસે કેટલા રહે 9 10 11 12 એટલે હવે એની પાસે 4 બાકી રહે હવે એની પાસે 4 દાણા બાકી રહ્યા બરાબર। તે દરેક બચ્ચાના મોઢામાં વધુ એક દાણો મૂકે છે એની પાસે કેટલા દાણા બાકી રહ્યા હતા? તો કે 4 દાણા બરાબર। તો હવે શું કરશે કે દરેક બચ્ચાને ફરીથી એક એક દાણો તે આપી દેશે। બધા જ દાણા હવે પૂરા થઈ ગયા જુઓ બધાને 3 3 મળ્યા બરાબર। 4 બચ્ચા છે ચારે બચ્ચાને 3 6 7 8 9 10 11 12 બરાબર બધાને 3 3 આપી અને એને 12 દાણા છે એ વેચી દીધા। 12 દાણા 4 બચ્ચાની બચ્ચા વચ્ચે વેચાઈ ગયા દરેક બચ્ચાને 3 દાણા મળ્યા। હવે બચ્ચા કેટલા હતા દાણા કેટલા હતા 12 એના કેટલા ભાગ પાડ્યા 1 2 3 ને 4 આ ભાગાકારની નિશાની કહેવાય બાળકો। 12 દાણા હતા બરાબર ભાગ કેટલા પાડવાના હતા? તો 4 12 ભાગ્યા 4 તો કેટલા કેટલા મળ્યા? તો કે 3 12 ભાગ્યા 4 બરાબર 3 બરાબર બાળકો। ચાલો હવે આપણે એના પછીનો પેજ ઉપર જઈએ। હવે આનો પ્રયત્ન કરો। ગોપુની પાસે જલેબીની 3 થાળી છે બરાબર। હવે આપણે આનો પ્રયત્ન કરવાનો છે। ગોપુની પાસે જલેબીની 3 થાળી છે દરેક થાળીમાં જુદી જુદી સંખ્યામાં જલેબી છે। જો બાળકો જોઈ શકો પહેલી થાળી
બીજી થાળી અને ત્રીજી થાળી અને દરેક થાળીમાં જુદી જુદી સંખ્યામાં જલેબી છે। પહેલી થાળીમાં એક જલેબી છે, બીજી થાળીમાં એક બે ત્રણ ચાર ને પાંચ। બીજી થાળીમાં કેટલી જલેબી છે તો કે પાંચ જલેબી છે અને ત્રીજી થાળીમાં ત્રણ જલેબી છે બાળકો। હવે નીચેની થાળીઓમાં એવી રીતે જલેબી દોરો કે જેથી દરેક થાળીમાં સરખી સંખ્યામાં જલેબી આવે, બરાબર। હવે આપણે આ ત્રણેય નીચે થાળી છે ને એમાં એવી રીતે જલેબી ગોઠવવાની છે કે બધામાં સરખી જલેબી આવે। આમાં એક છે, આમાં પાંચ છે, આમાં ત્રણ છે। હવે આપણે એને સરખા ભાગે વેચવાની છે દરેક થાળીમાં, બરાબર। ચલો તમે પણ જલેબી દોરો મારી સાથે। ચાલો પહેલી થાળીમાં આપણે ત્રણ દોરશું, બીજીમાં ત્રણ અને આમાં ત્રણ, છ સાત આઠ ને નવ, એટલે કુલ કેટલી જલેબી થઈ જશે? નવ જલેબી થશે। આમાં પણ કેટલી જલેબી છે બાળકો? નવ છે। જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ, બધી થઈને નવ છે। હવે નવ જલેબીને આપણે સરખા ભાગે ત્રણેય થાળીમાં વેચવાની છે। તો ચાલો આપણે બધામાં ત્રણ ત્રણ જલેબી દોરશું એટલે આપણે નવ જલેબી થઈ જશે। તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં જલેબી દોરજો। ચાલો બાળકો આપણે જલેબી બનાવીએ, ચાલો મજા આવશે જલેબી બનાવવાની। એક બે, બાળકો મસ્ત મસ્ત જલેબી બનાવજો તમે। ઓ તમારા પાઠ્યપુસ્તકમાં તમારે પણ જલેબી બનાવવાની છે। ઘરે મમ્મી જલેબી આમ બનાવવા ન દે આપણે, બનાવવા દઈએ ન બનાવવા દઈએ? ચલો તો આપણે પાઠ્યપુસ્તકમાં જલેબી બનાવીએ। ચાલો બાળકો તમે પણ દોરો છો ને તમારા પાઠ્યપુસ્તકમાં। ચલો બાળકો મારે તો જલેબી બની ગઈ, તમારે બની ગઈ જલેબી? ચાલો બધાને બની જ ગઈ હશે હવે। તો ચાલો આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ, ચાલો હવે આપણે નવ જલેબી બની ગઈ બાળકો। તો બધી થઈને કુલ કેટલી જલેબી છે બાળકો? તો આપણે ગણી, બધી થઈને નવ જલેબી છે। દરેક થાળીમાં કેટલી જલેબી છે? તો કે દરેક થાળીમાં ત્રણ જલેબી છે। તમે જવાબ કેવી રીતે મેળવ્યો તેની તો આપણે ચર્ચા પણ કરી ગયા છીએ બાળકો। ચાલો બાળકો હવે આપણે એના પછીના પેજ ઉપર જોઈએ। ચલો બાળકો દરેકને સરખી ભાગે વેચો। ચાલો હવે આપણે બધા જ કેળા આપેલા છે ને વાંદરા આપેલા છે, બરાબર। વાંદરાને કેળા બહુ ભાવે એવું મેં સાંભળ્યું છે, તો હવે આપણે બધાને સરખે ભાગે વેચવાના છે। ચાલો હવે આપણે બધાને વેચીએ બાળકો। અહીંયા છ કેળા છે બાળકો, જુઓ એક બે ત્રણ ચાર પાંચ ને છ, છ કેળા છે। વાંદરા કેટલા છે? એક બે ને ત્રણ, ત્રણ વાંદરા છે। ચાલો હવે આપણે કેળા વેચીએ, બરાબર। સરખે ભાગે નહીં વેચીએ ને તો આ વાંદરા છે ને બધા ઝઘડશે, એટલે આપણે એને સરખે ભાગે વેચવાના છે બાળકો। અહીંયા ત્રણ વાંદરા છે, જો તેઓ કેળાના સરખા ભાગ પાડે તો દરેક વાંદરાને બબ્બે કેળા મળશે, બરાબર। જો છ કેળા છે, બે આને આપીએ, બે આને આપીએ અને બે આને આપીએ, એટલે બબ્બે કેળા આપીએ, બરાબર, અને સરખા ભાગ મળશે। એટલે છ કેળાના ત્રણ સરખા ભાગ, દરેકના ભાગમાં બે કેળા આવે, બરાબર। તો કેળા કેટલા છે? તો કે છ, એટલે અહીંયા છ લખ્યા, એના કેટલા ભાગ પાડવાના છે? તો કે એક બે ને ત્રણ, ત્રણ ભાગ પાડવાના છે, એટલે છ ભાંગ્યા ત્રણ, બરાબર। કેટલા કેટલા કેળા આવ્યા? તો કે બે, બરાબર બે બાળકો, બરાબર। જો આ વાંદરા છે ને બબ્બે કેળા લઈને બેસી પણ ગયા છે, જોયું ને તમે ચિત્રમાં? હા, જો છ કેળા હોય, એક બે ત્રણ ચાર પાંચ ને છ કેળા હોય અને ચાર વાંદરા હોય તો એને કેવી રીતે વેચવાના આપણે? તો એને બે વાંદરા હોય
જોઈએ બે વાંદરા છે તો દરેક વાંદરાને ત્રણ ત્રણ કેળા આપવાના. સોરી બાળકો, બબે વાંદરા, બે જ વાંદરા છે અને છ કેળા છે તો દરેક વાંદરાને ત્રણ ત્રણ કેળા મળશે. ત્રણ કેળા આ વાંદરાને અને ત્રણ કેળા આ વાંદરાને, બરાબર ત્રણ ત્રણ આપીએ આપણે એટલે બે વાંદરાને ત્રણ ત્રણ કેળા આપી દેવાના છે. એટલે કેળા કેટલા છે? છ કેળા. વાંદરા કેટલા? તો કે ભાગ્યા બે એટલે બે. તો દરેકના ભાગમાં કેટલા કેળા આવ્યા? તો ત્રણ કેળા. તો હવે કેવી રીતે લખાય એને? છ કેળા છે એટલે છ ભાગ્યા વાંદરા કેટલા છે? તો કે બે. બરાબર કેટલા આવ્યા કેળા ભાગમાં? તો કે ત્રણ. છ ભાગ્યા બે બરાબર ત્રણ. બરાબર બાળકો? ચલો હવે આપણે એના પછીના નેક્સ્ટ પેજ ઉપર જઈએ. જો સાઠ કેળા હોય અને બે વાંદરા હોય તો દરેક વાંદરા, ચલો બાળકો, જો સાઠ કેળા હોય અને બે વાંદરા હોય તો દરેક વાંદરાને કેટલા કેળા મળે? બરાબર બાળકો, કેટલા વાંદરા છે? તો કે બે વાંદરા છે અને કેળા કેટલા છે? સાઠ. બરાબર બાળકો, તો દરેક વાંદરાને કેટલા કેળા મળે? તો કે ત્રીસ ત્રીસ કેળા મળે. એક વાંદરાને ત્રીસ અને બીજા વાંદરાને પણ ત્રીસ એટલે કુલ મળીને સાઠ કેળા થાય બાળકો. જો છસો કેળા હોય અને બે વાંદરા હોય તો શું થાય? છસો કેળા હોય અને બે વાંદરા હોય તો દરેક વાંદરાને ત્રણસો ત્રણસો કેળા મળે બાળકો. બરાબર. ચલો હવે આપણે એના પછી જોઈએ. પાંચ મિત્રોને મેદાનમાંથી પાંચ રૂપિયાના દસ સિક્કા મળ્યા. પાંચ મિત્રોને મેદાનમાંથી પાંચ રૂપિયાના દસ સિક્કા મળ્યા. તેમણે તે સમાન ભાગે વેચી લીધા. દરેક મિત્રને દસ રૂપિયા મળ્યા. તો કેવી રીતે વેચ્યા? બરાબર, તો પાંચ રૂપિયાના કેટલા સિક્કા મળ્યા હતા બાળકો? એને દસ સિક્કા મળ્યા હતા. બરાબર, પાંચ રૂપિયાના દસ સિક્કા મળ્યા હતા. તેમણે તે સમાન ભાગે વેચી લીધા એટલે પચાસ ભાગ્યા પાંચ બરાબર દસ. બરાબર, એવી રીતે જવાબ આવે. હવે જો દસ રૂપિયાની સોળ નોટ હોય અને ચાર મિત્રોને વેચવાની હોય ત્યારે સોળ ભાગ્યા ચાર. બરાબર, સોળ, દસ રૂપિયાની સોળ નોટ હોય અને ચાર મિત્રોને વેચવાની હોય તો દસ ભાગ્યા ચાર. ચાર અને ચાર ગુણ્યા દસ બરાબર ચાલીસ. તેથી દરેક મિત્રને ચાલીસ રૂપિયા મળે બાળકો. પાંચ મિત્રોને સો રૂપિયા મળે છે જો તેઓ સમાન રીતે વેચે તો દરેકને કેટલા રૂપિયા મળે? તો કે દરેકને જો સો રૂપિયા હોય અને પાંચ મિત્રો હોય તો તેને વેચવાના હોય તો કેટલા રૂપિયા મળે? તો કે વીસ વીસ રૂપિયા મળે. બરાબર, એટલે પાંચ મિત્રોના સો રૂપિયા થાય બાળકો. હવે એના પછી આપણે જોઈએ. હરિપ્રસાદ પાસે ત્રીસ મીટર દોડું છે. તે તેના ત્રણ બાળકોને સમાન રીતે વેચી દે છે. તેની પાસે કેટલું મીટર છે? તો કે ત્રીસ મીટર દોડું છે. તે તેના ત્રણ બાળકોને સમાન રીતે વેચે છે. એટલે આપણે અનુમાન લગાવીએ ને તો પણ આપણે ખબર પડી જાય. એના ત્રણ બાળકો છે અને ત્રીસ મીટર દોરડું છે એટલે દસ દસ મીટર છે એ દોરડું મળે. દરેક બાળકને દસ મીટર દોરડું મળે. જો છત્રીસ મીટર દોરડું હોય તો દરેક બાળકને કેટલું દોરડું મળે? છત્રીસ મીટર હોય તો દરેક બાળકને બાર મીટર દોરડું મળે. જો સાઠ મીટર દોરડું હોય તો દરેક બાળકને કેટલું મળે? જો સાઠ મીટર હોય તો વીસ વીસ મળે. વીસ પછી બીજા બાળકને વીસ એટલે ચાલીસ અને બીજા બાળકને વીસ એટલે સાઠ. એટલે સાઠ મીટર દોરડું હોય તો દરેક બાળકને વીસ મીટર દોરડું મળે.
ચાલો બાળકો, આપણો પહેલો વિડીયો આપણે અહીં પૂરો કરીએ છીએ. પાઠ 12નો ભાગ એક અહીંયા પૂર્ણ થાય છે, બરાબર. એના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે એનો ભાગ 2 જોશું. ચાલો, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. ચાલો બાળકો, મજા આવી ને બધાને ગણિત ગમત ભણવાની. ચાલો બાય બાળકો.